શું ઇંગ્લિશ બોલવાથી તમને બીક લાગે છે શું પરીક્ષામાં ઇંગ્લિશ વાળો વિભાગ તમને નથી આવડતો તો ડરવાનું આજે જ બંધ કરો કેમ કે ડાઉટ લેટ લઈને આવ્યું છે તમારા માટે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એ પણ હિન્દી ભાષામાં તો આજે જ જોડે જજો વિડિયોની નીચે લિંક મળશે જ્યાં તમને ભારતના બેસ્ટ શિક્ષકો હિન્દી ભાષાની મદદથી ઇંગ્લિશ બોલતા શીખવાડશે એ પણ બેઝિકથી ઇંગ્લિશ બોલવાથી ડરો છો શું ઇન્ટરવ્યુની તૈયારી કરો છો અને ઇંગ્લિશમાં તમે ખાંટું બનવા માંગો છો તો આ કોર્સ તમારી માટે જ છે ડાઉટ નેટ એપ પર આવીને આજે જ આ કોર્સ મેળવી લો નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં તો જે મિત્રો ખરેખર સરકારી નોકરીઓ મેળવવા માંગે છે જે મિત્રો ફ્રેશર છે અથવા તો એક્સપિરિયન્સ છે જે મિત્રો પ્રાઇવેટ નોકરીઓની શોધમાં છે તમામ મિત્રો માટે આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે દોસ્તો લગભગ એકાદ વરસ થઈ ગયું છે અહીંયા તમને દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓ છે તેને લગતી માહિતી આપવામાં આવે છે સાથે સાથે ફોર્મ કઈ રીતથી ભરવાનું છે તે પણ શીખવાડવામાં આવે છે

ભરાઈ ગયા છે એટલે કે દર સોએ એક વ્યક્તિ નોકરી લાગશે એ પાક્કું જ છે દોસ્તો તમે સૌ સવારે વહેલા ઉઠીને દોડવા જાઓ છો શારીરિક કસોટીની તૈયારીઓ કરો છો રનિંગની તૈયારી કરો છો એના પછી સાંજે પણ તૈયારી કરો છો અને સાથે સાથે બાકીનો સમય બચે એમાં લેખિત પરીક્ષાની તૈયારીઓ કરો છો પરંતુ દોસ્તો આના સિવાય પણ હજુ કંઈક છે જે કરશો તો જ તમને સો સો ટકા નોકરી મળશે તો દોસ્તો એ શું છે એવી પાંચ કઈ વસ્તુ છે કે જેમાંથી તમે પસાર થશો પાંચે પાંચ વસ્તુ ક્લિયર કરશો તો તો જ નોકરી મળશે ચલો દોસ્તો આજની કરશોમાં એ પણ માહિતી હું તમને બધાને આપી દઉં તો સૌથી પહેલા સમજી લો કે એલઆરડીની જે ભરતી છે તે પાસ થવા ઉમેદવારોએ આ પાંચ કોઠા ભેદવા પડશે અંતિમ તબક્કા સુધીની પ્રક્રિયા પાસ કર્યા બાદ જ હાથમાં આવશે સરકારી નોકરી હવે દોસ્તો આ પાંચ તબક્કા કયા કયા છે એની વિગતવાર એક એક કરીને માહિતી મેળવી લઈએ જો વિડીયો ગમે દોસ્તો તો અંતમાં લાઈક કરીને જરૂરથી જણાવજો તમારા નોલેજમાં વધારો થાય તો પણ દોસ્તો આ માહિતી બીજા સુધી ખાસ પહોંચાડવાનો આગ્રહ રાખજો સૌથી પહેલાં તો દોસ્તો બેઝિક વસ્તુ તમને સમજાવી દઉં કે હાલમાં એટલે કે ગુજરાત પોલીસ વિભાગની અંદર દસ હજાર ચારસો ઓગણસાઠ જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે જેના માટે નવ પોઈન્ટ છેતાલીસ લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી છે છ પોઈન્ટ બાણું લાખ પુરુષ છે જ્યારે બે પોઈન્ટ ચોપન લાખ મહિલાઓએ અરજી કરી છે અને કન્ફર્મ પણ થઈ ગઈ છે તો એલઆરડી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો એકલવ્યની જેમ આ પરીક્ષા પાસ કરીને સરકારી લેવા લેવા નોકરી માટે પાંચ કોઠા ભેદવા પડશે જેમાં સૌથી પહેલા શારીરિક કસોટી આવશે તેના પછી શારીરિક માપદંડીની કસોટી આવશે તેના પછી લેખિત પરીક્ષા ત્રીજો તબક્કો આવશે ચોથો તબક્કામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લાસ્ટમાં બોડી હેલ્થ ચેકઅપ આ પાંચ વસ્તુઓ રહેશે આ તમામ બાબતોમાં પાસ થનારા ઉમેદવારો છે એલઆરડીના છેલ્લા પડાવ સુધી પહોંચીને નોકરી મેળવી શકશે હવે તબક્કા છે ભરતી માટે ફોર્મ ભરવાના ગુજરાતના લાખો ઉમેદવારો હાલમાં શારીરિક કસોટીની તૈયારીઓ માટે મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે ક્યાંક ઉમેદવારો ખેતરમાં ટ્રેક બનાવીને ક્યાંક બગીચામાં તો ક્યાંક પોલીસના મેદાનમાં દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે આ માટે પુરુષ ઉમેદવારોએ પચીસ માર્ક્સ લેવા માટે વીસ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે વધુમાં ચોવીસથી પચીસ મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર દસ માર્ક્સ જ મળશે જ્યારે મહિલા ઉમેદવારોને પૂરા પચીસ માર્ક્સ લેવા માટે સાત મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે સવારે નવથી સાડા નવ મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર દસ માર્ક્સ મળશે હવે દોસ્તો એક્સ સર્વિસમેનની વાત કરીએ તો એક્સ સર્વિસમેને પૂરા પચીસ માર્ક્સ લેવા માટે સાડા નવ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે બાર અને સાડા બાર મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને ફક્ત દસ માર્ક્સ મળશે જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મેળવી શકશે અને મેરિટમાં તેમને ફાયદો થઈ શકશે તો દોસ્તો આશા રાખું કે તમે સૌ તૈયારી કરતા જ અને તૈયારી કરશો દોસ્તો પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિકલી જે સમય આપેલો છે એનાથી ઓછા સમયમાં તમે સૌ રનિંગ દોડ પૂરી કરી લેશો અને તમારા પચીસમાંથી પચીસ માર્ક્સ આવી જશે બરાબર છે દોસ્તો ચલો આ એક તબક્કો પૂરો થયો હવે બીજા તબક્કા તરફ આગળ વાત કરીએ તો બીજો તબક્કો છે શારીરિક માપદંડમાં પાસ થવું જરૂરી તો શારીરિક કસોટી એટલે કે શારીરિક જે દોડ છે તેમાં પાસ એના પછી આવશે શારીરિક માપદંડની કસોટી હવે દોસ્તો આમાં શું હશે તો એલઆરડીની એટલે કે લોકરક્ષક દળની જે શારીરિક કસોટી છે તેમાં પાસ થનારા ઉમેદવારોની શારીરિક માપદંડની કસોટી થશે જેમાં પુરુષ ઉમેદવારોની છાતી ઊંચાઈ અને વજનના માપદંડ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ અને વજનના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે હવે આ માપદંડોમાં પાસ થનાર ઉમેદવારો છે તેમને જ આગળ એટલે કે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તો આ થયું દોસ્તો શારીરિક માપદંડની કસોટી એના પછી ત્રીજો તબક્કો છે લેખિત પરીક્ષાની ચકાસણી આ સૌથી ટફ તબક્કો છે દોસ્તો કેમ કે એના અંદર હાલમાં બે કલાક આપવામાં આવી છે ફક્ત સો માર્ક્સ માટે તો બની શકે પેપર હાર્ડ પૂછવાની આ લોકોની ઈચ્છા છે ઇવન જે પણ હોય આપણે તો તૈયારી કરવાની છે તો ત્રીજા તબક્કા વિશે વાત કરીએ તો લોકરક્ષક દળ એટલે કે એલઆરડીની પોલીસની ભરતી શારીરિક કસોટી અને માપદંડની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે જેમાં સો એમસીક્યુ પ્રશ્નો પૂછવામાં આવશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે એમ થઈને સો માર્ક્સની પરીક્ષા રહેશે બે કલાકનો સમય તમને બધાને આપવામાં આવશે હવે આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન પૂછાશે વર્તમાન પ્રવાહ કમ્પ્યુટર જ્ઞાન મનોવિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ સમાજશાસ્ત્ર માનસિક વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠને લગતું પૂછાશે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો છોતેરને લગતું પૂછાશે અને ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેરને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નોને આવરી લેવામાં આવશે એના પછી દોસ્તો તમે જોઈ શકો છો ચોથો દબક્કો મોબાઈલની સ્ક્રીન પર તો દોસ્તો હવે આપણે વાત કરીશું ચોથા તબક્કા વિશે ચોથો તબક્કો છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન હવે દોસ્તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન શું હોય છે તેના વિશે સમજી લઈએ તો ઉપરની ત્રણેય બાબતમાં પાસ થનારા ઉમેદવારો છે શારીરિક કસોટી આવી ગયું રનિંગ આવી ગયું એના પછી દોસ્તો તમને ખબર છે મેં તમને પહેલાં જ વાત કરી એ રીતથી લેખિત પરીક્ષા આવી ગયું આ ત્રણ તબક્કા પાસ કર્યા પછી આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો તબક્કો હવે મેરિટના માર્ક્સ છે દોસ્તો એના આધારે ડોક્યુમેન્ટ માટે તમને બોલાવવામાં આવશે આ માટે ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે હવે દોસ્તો આ થયું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓલરેડી દોસ્તો આપણે એક વિડીયો બનાવેલો છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એના વિશે પણ આપણે એ વિડીયોમાં માહિતી આપેલી છે હવે દોસ્તો આ ચાર તબક્કાઓ ફિનિશ થયા પછી આવશે બોડી હેલ્થ ચેકઅપ જે ખૂબ જ ઉપયોગી તબક્કો છે જે મિત્રો બોડી હેલ્થ ચેકઅપમાં ફેલ થશે એમને આગળ વધવા દેવામાં નહીં આવે હવે દોસ્તો વાત કરીએ બોડી હેલ્થ ચેકઅપની એટલે કે એક પ્રકારનું ચેકઅપ હોય છે તમને બધાને ખબર છે છતાં પણ દોસ્તો હું તમને સમજાવી દઉં વાંચીને તો શારીરિક અને લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ બોડી હેલ્થ ચેકઅપ કરાય છે જેમાં તેમને રાજ્યની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે જ્યાં તેમનું બોડી ચેકઅપ કરવામાં આવે છે એમાં વાંકા ઢીચણવાળા આવી ગયા ફૂલેલી છાતીવાળા આવી ગયા ત્રાસી આંખ સપાટ પગ કાયમની અતિશય ફૂલેલી નસ ફૂલેલો અંગૂઠો સડેલા અંગ ચેપી ચામડીના રોગો કલર બ્લાઇન્ડનેસ અને અન્ય આ વસ્તુ સહિતની ચેકઅપ કરવામાં આવશે હવે દોસ્તો હોસ્પિટલમાંથી ડોક્ટર ક્લિયરનું સર્ટિફિકેટ આપે એટલે કે સર્ટિફિકેટ આગળ તમારે બતાવવાનું રહેશે આ દોસ્તો એટલે કે આ જેટલા પણ ટેસ્ટ છે એ ક્લિયર થાય દોસ્તો બોડી હેલ્થ ચેકઅપ તમારું ક્લિયર થશે અને તમને જે સર્ટિફિકેટ આપવામાં આવશે તેના આધારે જ દોસ્તો તમને ફાઇનલ નોકરી મળશે તો આ થયા પાંચ અલગ અલગ તબક્કામાં જ્યાં તમને ડિટેલમાં સમજાવ્યા છે છતાં પણ દોસ્તો ફરીથી આપણે એક વખત વાત કરી લઈએ જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર આપણે તબક્કા પહેલાં વિશે વાત કરીએ તો પહેલો તબક્કો છે શારીરિક કસોટી એના પછી દોસ્તો વાત આવશે તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર કે શારીરિક કસોટી તમે પાસ કરશો તો એના પછી દોસ્તો બીજો તબક્કો છે એ તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો શારીરિક માપદંડની કસોટી એમાં આવશે વજન છાતી અને ઊંચાઈ એવું બધું આવશે એના પછી ત્રીજા તબક્કામાં લેખિત પરીક્ષા આવશે ટોટલ સો માર્ક્સની પરીક્ષા છે બે કલાક સહુને આપવામાં આવશે ત્રણ પડાઓ પછી આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેમાં તમારા ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના છે ત્યાં વેરીફાય કરવાના છે આટલું થયા પછી દોસ્તો બોડી હેલ્થ ચેકઅપ તમારે માટે જવાનું છે સિવિલ હોસ્પિટલમાં ત્યાં તમે ફીટ છો કે નહીં તે અંગેનું તમને સર્ટિફિકેટ આપવામાં આવશે તો આશા રાખું છું કે દોસ્તો આ ખૂબ જ સારો વિડીયો મેં બનાવવાનો પ્રયત્ન કર્યો હતો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને ખાસ જણાવજો બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો જેથી કરીને તમારા મગજમાં જે પણ ડાઉટ હોય બધા જ ક્લિયર થઈ જાય તો આજની વિડીયોમાં દોસ્તો આટલું જ રાખીએ છીએ ફરીથી મળીશું આવી જ એક નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય